Hello friends, myself Alpesh Soni from Cognition Engineering Institute. आज आपणे आ वीडियो में पार्शियल डिफरेंशियल इक्वेशन विषे चर्चा करीशुं, जेमा फर्स्ट टॉपिक है फॉर्मेशन ऑफ पार्शियल डिफरेंशियल इक्वेशन, सेकंड टॉपिक है नॉन लिनियर पार्शियल डिफरेंशियल इक्वेशन फॉर द फर्स्ट ऑर्डर, अने थर्ड टॉपिक आपणे डिस्कशन करीशुं एप्लिकेशन्स ऑफ पार्शियल डिफरेंशियल इक्वेशन. तो आ चेप्टर चालू करता पहला आपणे थोड़ा नोटेशन याद करी लेशुं के कोई फंक्शन जेड छे जे एक्स ने वाई नुं फंक्शन छे एनुं आपणे डिफरेंशिएशन पार्शियल डिफरेंशिएशन रिस्पेक्ट टू एक्स करीशुं एने आपणे पी सपोज करीशुं, डेल जे बाय डेल वाय एटले के जेडनुं रिस्पेक्ट टू वाय पार्शियल डिफरेंशिएशनने आपणे क्यू सपोज करीशुं, जो बे वार रिस्पेक्ट टू एक्स पार्शियल डिफरेंशिएशन करीए तो एने आपणे आर सपोज करीशुं, एक्स ने वाय एटले के एक्स ने वाय बंने ડિફરન્શિએશન જેડ ઉપર કરીશું, પાર્શિયલ ડિફરન્શિએશન કરીશું એને આપણે એસ સપોઝ કરીશું, અને બે વાર રિસ્પેક્ટ ટુ વાયને આપણે ટી સપોઝ કરીશું. આટલા સ્ટાન્ડર્ડ નોટેશન આપણે યાદ કરી લઈશું. ડેલ જે બાય ડેલ એસ પી, ડેલ જે બાય ડેલ વાયને ક્યુ, ડેલ સ્ક્વેર જેડ બાય ડેલ એસ સ્ક્વેર આર, ડેલ સ્ક્વેર જેડ બાય ડેલ એસ ડેલ વાયને એસ, અને ડેલ સ્ક્વેર જેડ બાય ડેલ વાય સ્ક્વેરને ટી. તો આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનના ફર્સ્ટ ટોપિક તરફ જઈએ, જેનો ફર્સ્ટ ટોપિક છે ફોર્મેશન ઓફ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો ફોર્મેશન ઓફ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણી પાસે બે મેથડ છે, એલિમિનેશન ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ એન્ડ સેકન્ડ મેથડ છે એલિમિનેશન ઓફ આર્બિટરી ફંક્શન્સ. તો ક્વેશ્ચન કઈ રીતનું પૂછી શકે કે આપણને કોઈ ક્વેશ્ચન આપ્યો હોય, ફાઇન્ડ ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર બી સ્ક્વેર, અથવા એવું પણ ક્વેશ્ચન પૂછી શકે, ફોર્મ ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ઝેડ ઇક્વલ ટુ એસ સ્ક્વેર પ્લસ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ જે સમ આપણે જોઈ રહ્યા છીએ તે જીટીયુની મે 18માં 3 માર્ક્સનો પૂછ્યો હતો. તો આપણો ફર્સ્ટ ટાર્ગેટ શું હોવું જોઈએ આ ટાઈપના ક્વેશ્ચનમાં? સૌથી પહેલાં આપણે જોવાનું કે ક્વેશ્ચનમાં કોન્સ્ટન્ટ કેટલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કોન્સ્ટન્ટ બે છે, એક એ અને એક બી. તો બે કોન્સ્ટન્ટ જે છે તો આપણો ટાર્ગેટ છે આ બે કોન્સ્ટન્ટને આપણે એલિમિનેટ કરવાનો. પણ આપણો ટાર્ગેટ કઈ રીતનું હોવું જોઈએ કે બે કોન્સ્ટન્ટને એલિમિનેટ કરવા માટે આપણે જે આ પી ક્યુ આર એસ ટી છે, પી એટલે રિસ્પેક્ટ ટુ એક્સ રિસ્પેક્ટ ટુ વાય, આર એટલે બે વાર રિસ્પેક્ટ ટુ એક્સ, એસ એટલે બે વાર રિસ્પેક્ટ ટુ એક્સ ને વાય પાર્શિયલ ડિફરન્શિએશન, અને ટી એટલે બે વાર રિસ્પેક્ટ ટુ વાય. તો આપણે પી ક્યુ આર એસ ટી એટલે કે રિસ્પેક્ટ ટુ એક્સ રિસ્પેક્ટ ટુ વાય ડિફરન્શિએશન કરીને, પાર્શિયલ ડિફરન્શિએશન કરીને આર્બિટરી કોન્સ્ટન્ટ જે કંઈ છે એને એલિમિનેટ કરવાના. અને આપણો જે આન્સર છે, આપણો જે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે જે ફોર્મ કરીશું એમાં પી ક્યુ આર એસ ટીમાંથી એટલીસ્ટ ટુ વેરિયેબલ આવવા જોઈએ. ગોટ ઇટ? તો ફર્સ્ટ ટાર્ગેટ છે ઝેડ ઇક્વલ ટુ એસ સ્ક્વેર સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર બી સ્ક્વેરમાંથી એ અને બીને એલિમિનેટ કરો, ડિફરન્શિએશન કરો, રિસ્પેક્ટ ટુ એક્સ કરો, વાય કરો, બે વાર એક્સ કરો, બે વાર વાય કરો, એક્સ ને વાય કરો. પણ આપણો ટાર્ગેટ છે આર્બિટરી કોન્સ્ટન્ટને એલિમિનેટ કરવાનો, અને પી ક્યુ આર એસ ટીમાંથી એટલીસ્ટ બે આપણા આન્સરમાં આવવા જોઈએ. એલિમિનેશન કરવા માટેની મેથડ કોઈ જ નથી, તમારે જસ્ટ લોજિક એપ્લાય કરવાનું અને આર્બિટરી કોન્સ્ટન્ટ આપણે એલિમિનેટ કરવાના. તો મિત્રો, સૌથી પહેલાં તમને એક બીજી વાત જણાવી દઉં કે આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને ધારો કે કોઈ લોજિક ના આવે તો તમે ડેલ જે બાય ડેલ એક્સ, ડેલ જે બાય ડેલ વાય આ બધા ડિફરન્શિએશન શોધીને વિચારો, તો ચોક્કસ તમને કોઈ વે મળી જશે કે આર્બિટરી કોન્સ્ટન્ટ કઈ રીતે એલિમિનેટ થશે. તો અત્યારે આપણે પહેલાં શરૂઆત કરીએ કે આ ઇક્વેશનનું પાર્શિયલ ડિફરન્શિએશન કરીએ રિસ્પેક્ટ ટુ એક્સ અને વાય. તો ડેલ જે ઝેડનું થઈ જશે ડેલ જે બાય ડેલ એક્સ, એને આપણે બી સપોઝ કરીશું જે ઉપર આપણે જોયું, અને એસ સ્ક્વેરનું થઈ જશે ટુ એક્સ, અને વાય સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોન્સ્ટન્ટ પડ્યું રહેશે, કારણ કે આપણે રિસ્પેક્ટ ટુ એક્સ કરીશું તો આપણે ઝેડનું અને એક્સનું કરવાનું, બિકોઝ ઝેડ ઇઝ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઝેડ ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય. તો ઝેડનું ડિફરન્શિએશન કરવાનું અને એક્સનું ડિફરન્શિએશન કરવાનું, અને વાયને કોન્સ્ટન્ટ રાખવાનું, રિસ્પેક્ટ ટુ એક્સ કરો ત્યારે. અને એટલે આનું થશે ટુ એક્સ, વાય સ્ક્વેર પર બી સ્ક્વેર પડ્યું રહેશે, અને આ જે એ સ્ક્વેર દેખાય છે એ કોન્સ્ટન્ટ છે, એનું ડિફરન્શિએશન ઝીરો થઈ જશે. હવે આ જ ફંક્શનનું આપણે રિસ્પેક્ટ ટુ એટલે કે આ ફંક્શન એટલે કયું? ઝેડ, રિઝલ્ટ નંબર વનનું.
रिस्पेक्ट टू वाय डिफरेंशिएशन करीशुं तो एने कहेवाय छे डेल जी बाय डेल वाय, एने कहेवाय छे क्यू एक्स स्क्वेर प्लस ए स्क्वेर कॉन्स्टंट पड्यो रहेशे અને વાય સ્ક્વેરનું થઈ જશે ટુ વાય. તો રિસ્પેક્ટ ટુ એક્સવાળું રિઝલ્ટ મળ્યું આપણને આ, અને રિસ્પેક્ટ ટુ વાયવાળું રિઝલ્ટ મળ્યું આ ક્યુ ઇક્વલ ટુ ટુ વાય ઇન્ટુ એસ્કે પ્લસ એ સ્ક્વેર. તો પી ઇક્વલ ટુ જે આપણને ઇક્વેશન મળ્યું એને આપણે રિઝલ્ટ નંબર ટુની રીતે લખી શકીએ, અને ક્યુ ઇક્વલ ટુ જે ઇક્વેશન મળ્યું એને રિઝલ્ટ નંબર થ્રીની રીતે આપણે લખી શકીશું. પણ મિત્રો તમે ધ્યાનથી જોશો કે ઝેડ ઇક્વલ ટુ આપણું જે ક્વેશ્ચન છે એક્સ કે પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ વાય સ્કે પ્લસ બી સ્ક્વેર, અને એસ કે પ્લસ એ સ્ક્વેર અને વાય સ્કે પ્લસ બી સ્ક્વેરની વેલ્યુ આપણે રિજન નંબર ટુ ને થ્રી ઉપરથી આપણે રિજન નંબર વનની અંદર પુટ કરી શકીશું. તો રિજન નંબર વન જે છે આપણું ઝેડ ઇક્વલ ટુ એક્સ કે પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ વાય સ્કે પ્લસ બી સ્ક્વેર, એની વેલ્યુ આપણે પુટ કરીશું તો એક્સ કે પ્લસ એ સ્ક્વેરની વેલ્યુ છે ક્યુ અપન ટુ વાય, અને વાય સ્કે બી સ્ક્વેરની વેલ્યુ છે પી અપન ટુ એક્સ. મતલબ આ બંને બ્રેકેટનો મલ્ટિપ્લિકેશન, મતલબ આ બંને બ્રેકેટનો મલ્ટિપ્લિકેશન એટલે કે પી બાય ટુ એક્સ અને ક્યુ બાય ટુ વાયનો મલ્ટિપ્લિકેશન થશે પી ક્યુ બાય ફોર એક્સ વાય. બીજી વસ્તુ કે ડિનોમિનેટરમાં બને ત્યાં સુધી નહીં રાખવાનું એ આપણું સ્ટાન્ડર્ડ સિમ્પ્લિફિકેશન કહેવાશે. એટલે ફોર એક્સ વાયને આપણે ક્રોસમાં સામેલ લઈ જઈશું તો મળશે ફોર એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ પી ક્યુ. તો આ થયું એલિમિનેશન ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ. હવે આપણે જોઈશું એલિમિનેશન ઓફ આર્બિટરી ફંક્શન્સ. તો આપણી જોડે એક સમ છે જે જાન્યુઆરી 15માં 3 માર્ક્સનો પૂછ્યો હતો જીટીયુમાં, ઝેડ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ એફ ઓફ એસ્કે માઇનસ વાય સ્કવેર. તો આર્બિટરી ફંક્શન છે આપણું એફ ઓફ એસ્કે માઇનસ વાય સ્કવેર. આપણો ટાર્ગેટ છે આ ફંક્શનને એલિમિનેટ કરવાનો અને પીક્યુઆરએસટીમાંથી એટલીસ્ટ ટુ આપણા આન્સરમાં આવવા જોઈએ. તો સૌથી પહેલાં રિસ્પેક્ટ ટુ એક્સ પાછળ ડિફરન્શિએશન કર્યું તો ડેલ જે બાય ડેલ એક્સ એને આપણે પી સપોઝ કરીશું. એક્સ વાયનું છે ડિફરન્શિએશન રિસ્પેક્ટ ટુ એક્સ થશે વન ઇન્ટુ વાય એટલે કે વાય. એફ એફ એ કોઈ ફંક્શન છે તો ફંક્શન ડિફરન્શિએશન થઈ જશે એફ ડેસ એસ્કે માઇનસ વાય સ્ક્વેર, અને એસ્કે માઇનસ વાય સ્ક્વેરનું થઈ જશે ચેન રૂલ પ્રમાણે ટુ એક્સ. ફરીથી જોઈશું ઝેડ છે એનું થઈ જશે ડેલ જે બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ વાયનું થઈ જશે વાય, ફંક્શનનું થઈ જશે એફ ડેસ એસ્કે માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ એસ્કે માઇનસ વાય સ્ક્વેરનું થશે ટુ એક્સ. હવે વાયને આપણે લેફ્ટ સાઈડમાં લઈ લઈશું તો પી માઇનસ વાય થઈ જશે ઇઝ ઇક્વલ ટુ એફ ડેસ એસ્કે માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ટુ એક્સ. હવે રિઝલ્ટ નંબર વન એટલે કે ક્વેશ્ચન આપણું જે છે એનું આપણે પાર્શિયલ ડિફરન્શિએશન કરીશું રિસ્પેક્ટ ટુ વાય. તો ડેલ જે બાય ડેલ વાય ઇક્વલ ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાયનું થશે એક્સ, એક્સ વાયનું થશે એક્સ, અને એફ ડેસ એસ્કે માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે એક્સ સ્ક્વેરનું ઝીરો અને વાય સ્ક્વેરનું ટુ વાય, પણ આગળ આપણી પાસે માઇનસ છે એટલે થશે માઇનસ ટુ વાય. પછી આ જે એક્સ છે રાઇટ સાઈડમાં એને આપણે લેફ્ટ સાઈડમાં લઈ જઈશું તો એ માઇનસ એક્સ થઈ જશે. તો થઈ જશે ક્યુ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ એફ ડેસ એસ્કે માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ટુ વાય. હવે ફ્રેન્ડ્સ એક વાત યાદ રાખજો, જ્યારે એલિમિનેશન આપણે આર્બિટરી ફંક્શનનું એલિમિનેશન કરવાનું થાય તો ફંક્શનનું એક્સ રિસ્પેક્ટ ટુ વાય પાર્શિયલ ડિફરન્શિએશન કર્યા પછી જનરલી એટલે કે 90% સમની અંદર જોવામાં આવ્યું છે કે એ બે રિઝલ્ટનું ડિવિઝન કરશો તો તમને એફ ડેસ એલિમિનેટ થઈ જશે અને આપણો આન્સર મળી જશે. આપણો ટાર્ગેટ છે ફંક્શન એલિમિનેટ કરવાનો. તો ફરીથી કહું છું રિસ્પેક્ટ ટુ એક્સ જે કર્યું એ રિઝલ્ટ, રિસ્પેક્ટ ટુ વાય જે કર્યું એ રિઝલ્ટનું ડિવિઝન કરીશું તો જનરલી આપણને આર્બિટરી ફંક્શન છે એ એલિમિનેટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ફંક્શન રિઝલ્ટ નંબર ટુ અને થ્રીનું ડિવાઈડ કરતાં ઉપર નીચે ફંક્શન કેન્સલ આઉટ થઈ જશે, અને એનું સિમ્પ્લિફિકેશન કરીશું તો આપણને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન જે આપણે ફોર્મ કરવું હતું જે આપણને મળી જશે. તો આ થયું ફોર્મેશન ઓફ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, અને એમાં આપણે ફર્સ્ટ મેથડ જોઈ આર્બિટરી કોન્સ્ટન્ટ અને સેકન્ડ મેથડ જોઈ આર્બિટરી ફંક્શન. આર્બિટરી ફંક્શનમાં તમે જોયું કે ફંક્શનની અંદર એક જ ટર્મ હતું, પણ આપણી પાસે આર્બિટરી ફંક્શને બે મેથડ છે કે ફંક્શનની અંદર
બે ટર્મ હોય. ધારો કે તમે આ ક્વેશ્ચન જોઈ શકો છો કે જેની અંદર એલિમિનેટ ધ આર્બિટરી ફંક્શન ફ્રોમ ધ ઇક્વેશન એફ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફંક્શન જે છે એમાં કોમા કરીને બે ટર્મ આપેલા છે, અને ઉપર આપણે જે સમજો એમાં ફંક્શનમાં સિંગલ ટર્મ હતું. હવે જો કોમા કરીને બે ટર્મ આપેલા હોય તો આપણે આ બે ઇક્વેશનનો યુઝ કરીશું આર્બિટરી ફંક્શનને એલિમિનેટ કરવા માટે. ગોટ ઇટ? આ બે ઇક્વેશનનો ક્યારે યુઝ કરીશું? જ્યારે ફંક્શનમાં કોમા કરીને બે ટર્મ આપ્યા હોય. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે બે ટર્મ છે એમાં એક ટર્મને આપણે યુ સપોઝ કરીશું, ફર્સ્ટ ટર્મને, અને બીજા ટર્મને આપણે વી સપોઝ કરીશું. તો આપણું ફંક્શન થઈ જશે એફ ઓફ યુ વી ઇક્વલ ટુ 0. હવે જે યુ ને વી મળે આપણને મિત્રો, એનું પહેલાં રિસ્પેક્ટ ટુ એક્સ, રિસ્પેક્ટ ટુ વાય અને રિસ્પેક્ટ ટુ ઝેડ પાર્શિયલ ડિફરન્શિએશન ઇન્ડિપેન્ડન્ટલી કરીશું. સિમિલરલી વીનું પણ રિસ્પેક્ટ ટુ એક્સ, રિસ્પેક્ટ ટુ વાય અને રિસ્પેક્ટ ટુ ઝેડ પાર્શિયલ ડિફરન્શિએશન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે યુ જે છે એનું રિસ્પેક્ટ ટુ એક્સ થશે, એક્સનું થશે 1, વાય ને ઝેડ 0. રિસ્પેક્ટ ટુ વાય પાર્શિયલ ડિફરન્શિએશન કરશો તો એક્સનું 0, ઝેડનું 0, વાયનું 1. અને રિસ્પેક્ટ ટુ ઝેડ તમે પાર્શિયલ ડિફરન્શિએશન કરશો તો એક્સ ને વાય 0 થઈ જશે અને ઝેડનું થશે 1. એ રીતે વીનું રિસ્પેક્ટ ટુ એક્સ થશે 2x, રિસ્પેક્ટ ટુ વાય થશે 2y અને રિસ્પેક્ટ ટુ ઝેડ થશે 2z. તો આપણને અત્યારે અહીંયા 1, 2, 3, 4, 5, 6 પાર્શિયલ ડિફરન્શિએશન મળ્યા. એ આપણે રિઝલ્ટ નંબર 1 અને 2માં આ જે ઉપર આપણે બે ઇક્વેશન જે મળ્યા છે એની અંદર આપણે પુટ કરીશું. તો ફર્સ્ટ મેં પહેલાં ઇક્વેશન 1ની અંદર ડેલ્યુ બાય ડેલ એક્સ, ડેલ્યુ બાય ડેલ ઝેડ, ડેલ્યુ બાય ડેલ એક્સ, ડેલ્યુ બાય ડેલ ઝેડ આટલી જે વેલ્યુસ આપણે ઉપર 6 ટાઈપની વેલ્યુ ફાઇન્ડ કરી એ અંદર પુટ કરીશું. એ વેલ્યુ પુટ કર્યા પછી આપણો ટાર્ગેટ છે ફંક્શન જે છે બેમાંથી એક ટર્મને, બે ટર્મ જે મળ્યા બેમાંથી એક ટર્મને રાઇટ હેન્ડ સાઇડની અંદર ખસેડી દેવાના. એટલે આ ફંક્શનને, આ પ્લસવાળાને હું રાઇટ સાઇડમાં ખસેડીશ તો માઇનસ થઈ જશે. તો આ જે મળ્યું આપણું ફર્સ્ટ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન. સિમિલરલી સેકન્ડ ઇક્વેશન રિસ્પેક્ટ ટુ વાયવાળું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનનું ઇક્વેશન છે એનું આપણે વાત કરીશું. તો એની અંદર પણ આપણે જે ડેલ્યુ બાય ડેલ વાય, ડેલ્યુ બાય ડેલ ઝેડ, ડેલ્યુ બાય ડેલ વાય, ડેલ્યુ બાય ડેલ ઝેડ જે વેલ્યુ આપણે ઉપર ફાઇન્ડ કરી છે એ પુટ કરીશું. તો બે ટર્મ મળ્યા અને બીજા ટર્મને આપણે સામે લઈ જઈશું. હવે આપણને રિઝલ્ટ નંબર 2 અને રિઝલ્ટ નંબર 3 બે રિઝલ્ટ આપણને મળ્યા. એ બે રિઝલ્ટનું તમે ડિવિઝન કરશો તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે ડેલ એફ બાય ડેલ્યુ, ડેલ એફ બાય ડેલ્યુ અહીંયા પણ છે અને ડેલ એફ બાય ડેલ્યુ અહીંયા પણ છે, એ કેન્સલ થશે. અને રાઇટ સાઈડમાં ડેલ એફ બાય ડેલવી અને રિઝલ્ટ નંબર 3માં ડેલ એફ બાય ડેલવી ઉપર નીચે કેન્સલ આઉટ થશે. તો આપણને 1 + p / 1 + q ઇક્વલ 2x + 2zp / 2y + 2zx મળી જશે. એનો ક્રોસ પ્રોડક્ટ કરીશું અને સિમ્પ્લિફિકેશન કરીશું તો આપણે આર્બિટરી ફંક્શન એલિમિનેટ થઈને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ થઈ જશે. તો આ મેથડ આપણે જોઈ, ફોર્મ ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એની 2 મેથડ, આર્બિટરી કોન્સ્ટન્ટ એન્ડ આર્બિટરી ફંક્શન. આર્બિટરી કોન્સ્ટન્ટની અંદર આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ એલિમિનેટ કરવાના, PQRST-માંથી કોઈ પણ બે લાવવાના, મિનિમમ બે લાવવાના, 3 આવે તો વાંધો નહીં, 4 આવે તો વાંધો નહીં, પણ મિનિમમ 2 તો આપણે લાવવાના. આર્બિટરી ફંક્શનની અંદર, ફંક્શનની અંદર એક જ ટર્મ હોય તો આપણે રિસ્પેક્ટ ટુ એક્સ કરો, રિસ્પેક્ટ ટુ વાય કરો અને ડિવિઝન કરો તો જનરલી આપણું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન બની જાય છે. બીજું આર્બિટરી ફંક્શન નહીં, બે મેથડમાં બીજી મેથડ છે કોમા કરીને જો ફંક્શનની અંદર બે ટર્મ આપેલા હોય તો એને યુ ને વી સપોઝ કરો અને આ ઇક્વેશનને એપ્લાય કરીને ડિવિઝન કરી દો તો આપણું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન બની જશે. હવે નેક્સ્ટ મેથડ છે નોન લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ફોર ધ ફર્સ્ટ ઓર્ડર. એમાં 4 ટાઈપ છે, એમાં 4 ટાઈપ છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે ક્વેશ્ચન કે જે આઇડેન્ટિફાય કરો. તો ટાઈપ 1 એવું કહે છે કે જો ક્વેશ્ચનમાં ઓનલી પી અને ક્યુ હોય, ક્વેશ્ચનમાં ઓનલી પી અને ક્યુ હોય તો શું કરીશું? તો આપણે એક એક્ઝામ્પલથી આ સમજીશું. ધારો કે આપણને ક્વેશ્ચન આપીએ સોલ્વ PQ = P + Q. તો આ ટાઈપની અંદર એનું જનરલ સોલ્યુશન સ્ટાન્ડર્ડ છે Z = AX + BY + C. હવે PQ = P + Q છે તો એમાં P = A અને Q = આપણે B પુટ કરી દેવાનું. આ સ્ટાન્ડર્ડ છે. તો કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે? જો ક્વેશ્ચનમાં P અને Q જ હોય તો Z = AX + BY + C
આપણું સોલ્યુશન છે. એ સોલ્યુશનને લાવવા માટે આપણો જે ક્વેશ્ચન છે એમાં p ઇક્વલ ટુ a, q ઇક્વલ ટુ b પુટ કરો. p ઇક્વલ ટુ a ને q ઇક્વલ ટુ b પુટ કરતા આપણને જે ઇક્વેશન મળે એમાંથી બીને સબ્જેક્ટ ટુ ફોર્મ્યુલા બનાવો, મતલબ બીને કોમન લો, મતલબ બી ફાઇન કરો. અને એ જે બી મળ્યો, એ જે બી મળ્યો એને ઝેડ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સીની અંદર પુટ કરો, એ આપણો આન્સર. તો ફરીથી આઈ રિપીટ, ક્વેશ્ચનમાં અગર પી એન્ડ ક્યુ હોય, ઓનલી પી એન્ડ ક્યુ, તો ઝેડ ઇક્વલ એક્સ પ્લસ બી વાય પ્લસ સી એનું સોલ્યુશન છે. એના માટે ક્વેશ્ચનમાં પી ઇક્વલ ટુ એ, ક્યુ ઇક્વલ ટુ બી પુટ કરો. અને એ બી ઇક્વલ ટુ એ પ્લસ બી મળ્યું, એમાંથી બીને સબ્જેક્ટ બનાવો. બીને સબ્જેક્ટ બનાવ્યા પછી ઝેડ ઇક્વલ એક્સ પ્લસ બી વાય પ્લસ સીની અંદર બીની વેલ્યુ પુટ કરો, એ આપણી ટાઈપ વન છે, એ આનું સોલ્યુશન છે. ટાઈપ ટુ છે, જો ક્વેશ્ચનમાં પી ક્યુ અને ઝેડ હોય તો આ મેથડની અંદર સૌથી પહેલાં ક્યુ ઇક્વલ ટુ એપી પુટ કરો. ક્યુ ઇક્વલ ટુ એપી ક્વેશ્ચનની અંદર પુટ કરો. ક્યુ ઇક્વલ ટુ એપી પુટ કર્યા પછી આપણું નેક્સ્ટ ટાર્ગેટ છે પી અને ક્યુ આપણે ફાઇન્ડ કરવાના છે. પણ પી ને ક્યુ ઝેડના ફોર્મમાં અને એના ફોર્મમાં ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલાં ક્વેશ્ચનમાં જોવાનું કે કઈ ટાઈપનો ક્વેશ્ચન છે. તો આપણે પી ક્યુ અને ઝેડ ટાઈપનો ક્વેશ્ચન હોય તો એમાં ક્યુ ઇક્વલ ટુ એપી પુટ કરો, પછી પી ને ક્યુ ફાઇન્ડ કરો. પણ પી ને ક્યુના આપણે ઝેડના ફોર્મમાં ફાઇન્ડ કરવાનું છે. પછી ડી ઝેડ ઇક્વલ ટુ પી ડી એસ પ્લસ ક્યુ ડી વાયની અંદર આપણે જે પી ને ક્યુ ફાઇન્ડ કરે અંદર પુટ કરો અને પછી ઇન્ટિગ્રેશન કરો. તો આપણે જે ક્વેશ્ચન છે એનું એક એક્ઝામ્પલ છે, સોલ્વ પી સ્કેર જે સ્કેર પ્લસ ક્યુ સ્કેર ઇક્વલ ટુ વન. તો આની અંદર તમે જોઈ શકો છો કે પી ક્યુ ઝેડ છે, તો ક્યુ ઇક્વલ ટુ આપણે એપી પુટ કરીશું આપણા ક્વેશ્ચનની અંદર. ક્યુ ઇક્વલ ટુ એપી પુટ કરીશું અને આપણો ટાર્ગેટ છે પી અને ક્યુ ગોતવાનો. તો પી આપણને કંઈક આ મળે છે અને પીની વેલ્યુ, આ પીની વેલ્યુ ક્યુ ઇક્વલ ટુ એપીની અંદર પુટ કરી દઈશું. પીની વેલ્યુ ક્યુ ઇક્વલ ટુ એપીમાં પુટ કરીશું તો આપણને ક્યુની વેલ્યુ મળી જશે. તો પી અને ક્યુ આપણને જે મળી ગયા એને આપણે ડીઝેડ ઇક્વલ ટુ પી ડી એસ પ્લસ ક્યુ ડી વાયની અંદર જે આપણે પી અને ક્યુ ફાઇન્ડ કર્યા એ અંદર સબસ્ટિટ્યુટ કરવાનું અને પછી વેરિયેબલ સેપરેટ કરીને, એટલે કે ડીઝેડ સાથે ઝેડવાળા ટર્મ, ડીએક્સ સાથે એક્સવાળા ટર્મ અને ડીવાય સાથે વાયવાળા ટર્મ એરેન્જ કરીને બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન કરીશું. તો આનું ઇન્ટિગ્રેશન કરીશું તો આપણને કંઈક આન્સર આ ટાઈપનું સોલ્યુશન મળી જશે. તો ટાઈપ વન છે ઓનલી પી અને ક્યુ, ટાઈપ ટુ છે પી ક્યુ ઝેડ, ટાઈપ થ્રી છે અગર ક્વેશ્ચનમાં પી ક્યુ એક્સ વાય હોય તો આપણો ટાર્ગેટ છે પી ને એક્સને લેફ્ટ સાઈડમાં, ક્યુ ને વાયને રાઈટ સાઈડમાં એરેન્જ કરો. એક એક્ઝામ્પલથી સમજીશું આપણે. સોલ્વ ધ ઇક્વેશન પી સ્કેર પ્લસ ક્યુ સ્કેર ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. આ જૂન 14માં જીટીયુમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન, મે 17માં 3 માર્ક્સનો ક્વેશ્ચન આ પૂછેલો હતો. તો આપણા રૂલ પ્રમાણે પી અને એક્સ અને ક્યુ ને વાયને એક સાઈડ એરેન્જ કરે, પી ને એક્સને એલએચએસ, ક્યુ ને વાયને આરએચએસમાં એરેન્જ કરે. એરેન્જ કર્યા પછી કોઈ કોન્સ્ટન્ટ આપણે સપોઝ કરી દેવાનો, જેને આપણે એ કે કોઈ પણ કોન્સ્ટન્ટ સપોઝ કરી દેવાનો. સપોઝ કર્યા પછી આપણો ટાર્ગેટ પી અને ક્યુ ફાઇન્ડ કરવાનો. પી ને ક્યુ મળ્યા પછી ડીઝેડની અંદર પુટ કરીને, ડીઝેડ ઇક્વલ પીડીએસ પ્લસ ક્યુ ડી વાયની અંદર પુટ કરીને બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરીશું, એ આપણો સોલ્યુશન છે. ફરીથી અગર ક્વેશ્ચનમાં પી ક્યુ એક્સ વાય હોય તો પી ને એક્સને લેફ્ટ સાઈડમાં, ક્યુ ને વાયને રાઈટ સાઈડમાં એરેન્જ કરો. એના ઇક્વલ ટુ કોઈ કોન્સ્ટન્ટ સપોઝ કરો. સપોઝ કર્યા પછી પી ને ક્યુ આપણે ફાઇન્ડ કરવાના છે. એ પી ને ક્યુ ફાઇન્ડ કર્યા પછી ડીઝેડની અંદર પુટ કરો અને પછી ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન કરશું અને જે આન્સર મળશે એ આપણું સોલ્યુશન છે. ટાઈપ ફોર છે, સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે ક્લેરેટ ફોર્મ. ક્લેરેટ ફોર્મ એટલે શું? કે કોઈ ઇક્વેશન અગર ઝેડ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ ક્યુ વાય પ્લસ ફંક્શન ઓફ પી ક્યુ હોય, અગર કોઈ ઇક્વેશન ઝેડ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ ક્યુ વાય પ્લસ ફંક્શન ઓફ પી ક્યુના ફોર્મમાં હોય તો એને ક્લેરેટ ફોર્મ કહેવાય. તો આનું સોલ્યુશન બહુ ઇઝી છે. આ ટાઈપના ઇક્વેશનમાં ફક્ત પી ઇક્વલ ટુ એ અને ક્યુ ઇક્વલ ટુ બી પુટ કરો, એ આપણો આન્સર. અને એક એક્ઝામ્પલ છે, ઝેડ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ ક્યુ વાય પ્લસ ફંક્શન ઓફ પી ક્યુ. આપણે જોઈ શકીએ છીએ કે પી એક્સ પ્લસ ક્યુ વાય પ્લસ પાછળ છે પી ક્યુનું ફંક્શન. તો ધ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ ઇઝ ઓબ્વિયસલી ઝેડ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી વાય પ્લસ અંડર રૂટ ઓફ વન પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર.
આપણે ફક્ત જોવાનું કે આ ક્લેડ ફોર્મ છે એટલે પીની જગ્યાએ એ ક્યુની જગ્યાએ બી અને એ મૂકી દો એ આપણું સોલ્યુશન છે. તો આપણે ચાર ટાઈપ ડિસ્કસ કરી. પહેલી ટાઈપ છે પી અને ક્યુ હોય, બીજી ટાઈપ છે પી ક્યુ ઝેડ હોય, ત્રીજી ટાઈપ છે પી ક્યુ એક્સ વાય હોય અને ચોથી ટાઈપ છે ક્લેડ ફોર્મ. હવે આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનની એપ્લિકેશન તરફ જઈશું, જે જનરલી 7 માર્ક્સનો ક્વેશ્ચન આપણા મેથ્સ 3માં પૂછાતો હોય છે અને એનું નામ છે મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ. આ ક્વેશ્ચનમાં આપણને બેનિફિટ એ છે કે આપણને મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ લખ્યું હોય છે અને સોલ્વ ધીસ ઇક્વેશન બાય યુઝિંગ મેથડ ઓફ સેપરેશન વેરિયેબલ એ ટાઈપનો ક્વેશ્ચન હોય છે. તો એ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું. યુઝિંગ ધ મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ સોલ્વ ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ 2 ટાઈમ ડેલ યુ બાય ડેલ ટી પ્લસ યુ ગીવન ડેટ યુ ઓફ એક્સ ઝીરો ઇક્વલ ટુ 6 ઇઝ ટુ -3x. તો આ જે ઇક્વેશન છે એને આપણે સોલ્વ કરવાનું છે પણ મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલનો યુઝ કરીને. તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ યુ બાય ડેલ ટી, ડેલ યુ બાય ડેલ એક્સ એન્ડ ડેલ યુ બાય ડેલ ટી, એનો મિનિંગ એ થયો કે તમારું જે ઇક્વેશન છે એનું રિસ્પેક્ટ ટુ એક્સ અને રિસ્પેક્ટ ટુ ટી પાર્શિયલ ડિફરન્શિએશન કરેલું છે. મતલબ યુ એક્સ અને ટીનું ફંક્શન હોવું નેસેસરી છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, હિયર સોલ્યુશનમાં યુ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી. તો યુ ઇક્વલ ટુ તમારે સપોઝ કરવાનું કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ ટી, વેર કેપિટલ એક્સ ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ એન્ડ કેપિટલ ટી ઇઝ ધ ફંક્શન ઓફ ટી. એ આપણું સોલ્યુશન છે એવું આપણે સપોઝ કરી દેવાનું. હવે આપણા ક્વેશ્ચનમાં આપણે કેટલી રિક્વાયરમેન્ટ છે, એક તો ડેલ યુ બાય ડેલ એક્સની રિક્વાયરમેન્ટ છે. તો ડેલ યુ બાય ડેલ એક્સ આપણે કરીશું તો એક્સનું થઈ જશે એક્સ ડેશ ટી અને ડેલ યુ બાય ડેલ ટી કરીશું તો એક્સ ટી ડેશ થશે, કારણ કે એક્સ કોન્સ્ટન્ટ રહેશે અને ટીનું ટી ડેશ થઈ જશે. ડેલ યુ બાય ડેલ એક્સમાં ટી કોન્સ્ટન્ટ રહેશે અને એક્સનું એક્સ ડેશ થશે, ડેલ યુ બાય ડેલ ટીમાં એક્સ કોન્સ્ટન્ટ રહેશે અને ટીનું ટી ડેશ થઈ જશે. તો આપણી પાસે 3 વેલ્યુ થઈ, એક યુ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ટી, ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ યુ બાય ડેલ ટી. આ 3 વેલ્યુઝ આપણે આપણું જે ક્વેશ્ચન છે ડેલ યુ બાય ડેલ એક્સ યુ 2 ટાઈમ ડેલ યુ બાય ડેલ ટી પ્લસ યુની અંદર પુટ કરીશું તો આપણને કંઈક આ ટાઈપનું ઇક્વેશન મળશે, એક્સ ટી ડેશ ઇક્વલ 2 એક્સ ટી ડેશ પ્લસ એક્સ ટી. હવે મેથડનું નામ છે આપણે મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ. તો આપણે શું કરીશું, એક્સને ટીને અલગ કરવા માટે રાઇટ હેન્ડ સાઈડમાંથી એક્સને કોમન લીધા, ક્રોસમાં લીધા, એક્સને ક્રોસમાં લીધું, ટીને ક્રોસમાં નીચે લીધું. વેરિયેબલ સેપરેટ થયા પછી એ બે ટર્મ ઇક્વલ ટુ તમારે કી સપોઝ કરી લેવાનું. વેરિયેબલ સેપરેટ થયા પછી એ બે ટર્મ ઇક્વલ ટુ કી સપોઝ કરવાનું. પછી આપણી પાસે બે ટર્મ છે, એક્સ ડેશ બાય એક્સ ઇક્વલ ટુ કે અને 2t પ્લસ ટી બાય ટી ઇક્વલ ટુ કે. તો ફર્સ્ટ ટર્મ આપણે લઈશું એક્સ ડેશ બાય એક્સ ઇક્વલ ટુ કે. તો આપણો ટાર્ગેટ મિત્રો યાદ રાખજો, આપણો ટાર્ગેટ છે એક્સ અને ટી ફાઇન્ડ કરવાનો. તો એક્સ ડેશ બાય એક્સ ઇક્વલ ટુ કે, આ જે ઇક્વેશન મળ્યું એમાંથી આપણે એક્સ ફાઇન્ડ કરવો હોય તો ડિફરન્શિએશન હટાવવા માટે ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો આનું ઇન્ટિગ્રેશન કરીશું રિસ્પેક્ટ ટુ એક્સ. તો નીચેના ફંક્શનનું ડિફરન્શિએશન ઉપર હોય તો આપણી જોડે ફોર્મ્યુલા છે લોગ ઓફ એક્સ, રાઇટ હેન્ડ સાઈડમાં થઈ જશે કે એક્સ, અને આપણે એક્સ ફાઇન્ડ કરવાનું છે એની ઉપર આપણને લોગ મળ્યો તો આપણે કોન્સ્ટન્ટ તરીકે, ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ તરીકે લોગ ઓફ સી1 સપોઝ કરીશું. પછી લોગ ઓફ સી1 જે છે લેફ્ટ સાઈડમાં જશે તો થશે લોગ ઓફ એક્સ માઇનસ લોગ ઓફ સી1 ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. લોગની પ્રોપર્ટી છે લોગ ઓફ એક્સ બાય સી1 ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. લોગની પ્રોપર્ટી છે કે લોગ જો તમે હટાવો તો સામેની બાજુ જે કંઈ હશે ઈના પાવરમાં જશે ઇ રીઝ ટુ કે એક્સ. તો આપણને એક્સ ઇક્વલ ટુ મળશે સી1 ઇઝ ટુ કે એક્સ. તો આ થઈ વાત એક્સ ડેશ બાય એક્સની. હવે આપણી પાસે બીજું ફંક્શન છે 2t પ્લસ ટી બાય ટી. તો એમાં તમે જોઈ શકો 2t પ્લસ ટી બાય ટી ઇક્વલ ટુ કે. હવે ઇન્ટિગ્રેશન કરતાં આપણે પહેલાં યાદ એ રાખવાનું છે કે ટી હોય કે એક્સ હોય એને પહેલાં LHSમાં રાખો અને બીજા બધા કોન્સ્ટન્ટને RHSમાં તમે સબસ્ટિટ્યુટ કરી દો, એટલે RHSમાં તમે મૂકવી દો, ગોઠવી દો. તો ટી ડેશ બાય ટી ઇક્વલ ટુ 1/2 k-1 આપણી જોડે સિમ્પ્લિફિકેશન કરતાં મળ્યું. એનું તમે ઇન્ટિગ્રેશન કરશો એટલે લોગ ઓફ ટી ઇક્વલ ટુ 1/2 k-1 ટુ ટી પ્લસ લોગ ઓફ C2. આનું સિમ્પ્લિફિકેશન કર્યું ઉપરના ફંક્શનની જેમ, ઉપર આપણે એક્સ ફાઇન્ડ કરો એ રીતે આમાં પણ તમે ટી ફાઇન્ડ કરી શકશો. ટી ઇક્વલ ટુ C2 ઇરીઝ ટુ 1/2 k-1 ઇન્ટુ ટી. તો આપણને અહીંયા ટી મળી ગયો, એક્સ મળી ગયો જે રિજન નંબર 5 અને રિજન નંબર 7 છે, સોરી 6 છે.
तो रीजन नंबर 5 अने 6 ने आपणे जे आपणू u इक्वल टू कैपिटल एक्स इंटू कैपिटल टी हतुं एनी अंदर आपणे पुट करीशुं तो आपणे रिजल्ट नंबर 7 मळशे। આ આપણે વેલ્યુ મૂકી યુ ઇક્વલ ટુ કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ ટીમાં આપણને ફર્સ્ટ વેલ્યુ મળી એક્સની અને સેકન્ડ વેલ્યુ આજે આપણે સબસ્ટિટ્યુટ કરી છે ટીની। તો આ થયું આપણું જનરલ સોલ્યુશન। ઘણીવાર અહીંયા સુધી ક્વેશ્ચન પૂછતા હોય છે એક્ઝામમાં તો આ આપણું જનરલ સોલ્યુશન આપણો આન્સર થઈ જાય, પણ આપણા આ ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો કે ઇનિશિયલ કન્ડિશન આપેલી છે યુ એક્સ શીરો ઇક્વલ ટુ 6 ઇઝ ટુ -3x। તો યુ એક્સ જીરો ઇક્વલ ટુ 6 ઇઝ ટુ -3x નો મિનિંગ આપણે એવો સમજવાનો કે યુ ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી। તો આપણી પાસે એક્સની જગ્યાએ એક્સ છે, ટીની જગ્યાએ 0 છે, તો યુ ઇક્વલ ટુ થશે 6 ઇઝ ટુ -3x। એક્સ ઇક્વલ ટુ એક્સ, ટી ઇક્વલ ટુ 0, યુ ઇક્વલ ટુ 6 ઇઝ ટુ -3x, જે આપણે જનરલ સોલ્યુશનની અંદર પુટ કરવાનું। તો જનરલ સોલ્યુશનની અંદર પુટ કરીશું તો કંઈક આપણને આ ટાઈપનું રિઝલ્ટ મળશે। હવે તમે જોઈ શકો છો કે e^0 અહીંયા e^0 1 થઈ જશે એટલે તમને મળશે 6 ઇઝ ટુ -3x ઇક્વલ ટુ c1 c2 e^kx। હવે બંને સાઈડ તમે કમ્પેર કરશો તો લેફ્ટ સાઈડની અંદર ઈનો કોઓફિશન 6 છે અને રાઈટ સાઈડમાં ઈનો કોઓફિશન c1 c2 છે, તો c1 c2 વિલ બી 6, કોઓફિશન ઇક્વલ ટુ કોઓફિશન, અને ઈનો પાવર k છે અને લેફ્ટ સાઈડમાં ઈનો પાવર -3 છે, તો k ઇક્વલ ટુ થઈ જશે -3। તો c1 c2 અને kની વેલ્યુ જે મળી એ આપણું જનરલ સોલ્યુશન એટલે કે રિઝલ્ટ નંબર 7ની અંદર આપણે પુટ કરીશું, એ આપણું થશે ફાઇનલ સોલ્યુશન એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન। તો મિત્રો, આ થઈ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનના 3 ટોપિકની ડિસ્કશન। તો હું આશા રાખું છું કે તમને આ ડિસ્કશનમાં આ જે આપણે ટોપિકની ચર્ચા કરી એમાં ખ્યાલ આવી ગયો છે। જો તમને ખ્યાલ ના આવ્યો હોય, જો તમારે કોઈ ડાઉટ હોય તો તમે આપણા કોચિંગ સેન્ટરમાં કોન્ટેક્ટ કરી શકો છો। Thank you very much.